नमस्कार मित्रों, स्वागत है अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आज ना वीडियो में अपने जे ई समाज कल्याण पोर्टल नी एक योजना से पंडित दीनदयाल उपाध्याय योजना, तेना विषे बात करीशू। ते पहला जो अपनी आ चैनल पर नवा होय अने चैनल ने हजु सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करीने ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी अपनी चैनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करीए आजनो आपणो आ टॉपिक। ई समाज कल्याण पोर्टलनी योजना पंडित दीनदयाल उपाध्याय आवास योजना। तो आ योजना अन्वये मकान बांधकाम करवा माटे रुपया 1,20,000 सहाय मळवापात्र थाय छे। तो संपूर्ण माहिती जाणवा माटे वीडियो ने छेले सुधी जोता रहेजो। तो मित्रों, न्यूज़पेपरमां आ जाहेर खबर आवेल छे जे सामाजिक न्याय अने अधिकारिता विभाग नियामक विकसती जाति कल्याण द्वारा आपवामां आवेल छे। पंडित दीनदयाल उपाध्याय आवास योजना वर्ष 2021-22 नियामक विकसती जाति कल्याणनी कचेरी गांधीनगर द्वारा पंडित दीनदयाल उपाध्याय आवास योजना हेठळ राज्यना सामाजिक अने शैक्षणिक रीते पछात वर्ग, आर्थिक रीते पछात वर्ग अने विचरती विमुक्त जातिओना घर विहोणा इसमोने मकान सहाय आपवानी योजना अमलमां छे। सदरु योजना हेठळ लाभ मेळवा इच्छता सरकारश्रीए ठरावेला मापदंडोनी पात्रता धरावता अरजदारो पासेथी ई समाज कल्याण .gujarat.gov.in पोर्टल पर तारीख 1-6-2021 थी लई अने तारीख 30-6-2021 सुधी ऑनलाइन थी अरजीओ मंगावामां आवे छे। तो मित्रों, जे पंडित दीनदयाल उपाध्याय आवास योजना माटे छे ते ई समाज कल्याण पोर्टल पर ऑनलाइन अरजी मंगावामां आवेली छे અને તેના માટેની તારીખ છે તે શરૂઆતની તારીખ 1-6-2021 એટલે કે આજથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30-6-2021 છે। તો જે લોકો ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા હોય તેવા અરજદારો 30-6-2021 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે। તો મિત્રો, ત્યાર પછી આપણે આગળ માહિતી જોતા જઈએ તો ક્રમ નંબર 1 ઉપર જણાવેલ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા માટે અરજી ઓનલાઈનથી જ કરવાની રહેશે। અરજી સાથેના જરૂરી ડોક્યુમેન્ટ પણ ઓનલાઈનથી અપલોડ કરવાના રહેશે। આગળ ક્રમ નંબર 2, અરજીમાં સંપૂર્ણ માંગેલી વિગતો ભરેલી નહીં હોય અથવા તો અધૂરા દસ્તાવેજોવાળી અરજી હશે તો આપોઆપ રદ એટલે કે નામંજૂર ગણાશે। ત્યાર પછી ક્રમ નંબર 3 છે, ઓનલાઈન અરજીમાં સામાન્ય ક્ષતિપૂર્તતા હોય તો નાયબ નિયામક શ્રી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી વિકસતી જાતિ દ્વારા પૂર્તતા કરવા જણાવવામાં આવે તો દિન 15માં પૂર્તતા કરી અને અરજી જિલ્લા અધિકારીને મોકલવાની રહેશે અને ત્યારબાદ મળેલી અરજી રદ ગણાશે। તો જે લોકોને પૂર્તતા માટે અરજી મોકલવામાં આવે તે અરજીની પૂર્તતા 15 દિવસમાં કરવાની રહેશે, પણ જો તમે 15 દિવસ પછી મોકલશો તો તમારી અરજી છે તે આપોઆપ રદ થઈ જશે। આગળ ક્રમ નંબર 4 છે, અરજદાર મૂળ ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ। ક્રમ નંબર 5 છે, અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે રૂપિયા 1,50,000 વધુ હોવી જોઈએ નહીં। ત્યાર પછી ક્રમ નંબર 6 છે કે અગાઉના વર્ષોમાં અરજદાર કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા કે ગુજરાત રાજ્યના અન્ય કોઈ ખાતામાંથી આ પ્રકારની સહાય મેળવેલી હોવી જોઈએ નહીં, એટલે કે અન્ય કોઈ પણ આવાસ યોજના હેઠળ જો સહાય મેળવેલી હશે તો આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં। ત્યાર પછી ક્રમ નંબર 7 છે, આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ પણ એક જ વ્યક્તિને એક જ વાર મળવાપાત્ર છે। ક્રમ નંબર 8 છે, જરૂર જણાઈએ જિલ્લા કચેરીના અધિકારી શ્રી કર્મચારી શ્રી દ્વારા જ્યારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ મંગાવવામાં આવે ત્યારે બતાવવાના આપવાના રહેશે। ક્રમ નંબર 9 છે, વર્ષ 2020-21માં અરજદારે ઓનલાઈન અરજી કરેલ હોય અને તે પસંદ થયેલ ન હોય તો તે અરજી રદ ગણવાની રહેશે અને તેવા અરજદારે ચાલુ વર્ષમાં લાભ લેવા માંગતા હોય તો તેઓએ નવેસરથી અરજી કરવાની રહેશે। ક્રમ નંબર 10 છે, ઓનલાઈન અરજીમાં અરજદારે પોતાના અથવા પોતાના કુટુંબના વ્યક્તિનો મોબાઈલ નંબર આપવાનો રહેશે, અન્ય વ્યક્તિનો નંબર આપેલ હશે અથવા તો એક જ નંબરથી વધુ અરજીઓ આવેલી હશે તો આવી અરજીઓ રદ ગણવામાં આવશે। ક્રમ નંબર 11 છે, અરજદાર દ્વારા ઓનલાઈન કરેલ
અરજીનું સ્ટેટસ જાણવા વેબસાઇટ જોતા રહેવાનું રહેશે. ક્રમ નંબર 12 છે, અરજી મંજૂર કરવાની સત્તા જિલ્લા અધિકારીશ્રીને રહેશે, જે અંગે બીજા કોઈ હક દાવો કરી શકાશે નહીં. ક્રમ નંબર 13 છે, વધુ અરજીઓ આવેલ હશે તો જે તે જિલ્લાના લક્ષ્યાંક અને તાલુકાના લક્ષ્યાંકના આધારે ડ્રો પદ્ધતિથી રાજ્ય જિલ્લામાંથી લાભાર્થીઓની પસંદગી કરવામાં આવશે. ક્રમ નંબર 14 છે, આ યોજનાનો લાભ અરજદારને ચાલુ વર્ષ લીધેલ મળેલ ન હોય તો તે અરજદાર બીજા વર્ષે પુનઃ અરજી કરી શકશે. એટલે કે અત્યારે જો તમે અરજી કરો છો અને તમને લાભ મળે નહીં તો આવતા વર્ષે તમે ફરીથી નવેસર પુનઃ અરજી કરી શકશો. ક્રમ નંબર 15 છે, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવામાં મદદરૂપ થઈ શકે તે માટે યોજનાની પાત્રતાના માપદંડો, નમૂનાના ફોર્મ, નિયત સોગંદનામાં જરૂરી જોડવાના આધારોની યાદી, FAQs esamajkalyan.gujarat.gov.inનું જે ડેશબોર્ડ છે તેના પર નિયામક વિકસતી જાતિ કલ્યાણમાં આપવામાં આવેલી છે, જેનો સંપૂર્ણ અભ્યાસ કરી અને અરજદારે ઓનલાઈન અરજી કરવાની રહેશે, તેમજ વિશેષ માહિતી જિલ્લાના નાયબ નિયામક શ્રી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી વિકસતી જાતિની કચેરીમાંથી પણ મળી રહેશે. અને છેલ્લે ક્રમ નંબર 16 ઉપરની જે સૂચના છે, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિયામક વિકસતી જાતિ કલ્યાણ ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગરનો નિર્ણય છે તે આખરી રહેશે. તો આ પ્રમાણે જે સૂચનાઓ છે તે ધ્યાને લઈ અને જે લોકો લાભ મેળવવા માગતા હોય તે લોકો આ યોજનામાં esamajkalyan.gujarat.gov.inની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન અરજી કરી શકે છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.